અવારનવાર સરકારશ્રી તરફથી અવનવી સુવિધાની જાહેરાત થતી હોય છે અને લોકોની સુખાકારી માટેના પગલાં લેવાતા હોય છે. જ્યારે મહુવા શહેરના નેસવડ ગામ પાસેના હાઈવે પાસે કેટલાય સમયથી ગટરનું પાણી જાહેર રસ્તાઓ પર દુર્ગંધ મારી રહ્યું હોય અને આ પાણીમાંથી જ લોકોને પસાર થઈને ફરજિયાત ચાલવું પડતું હોય છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આ અમારામાં આવે છે અને આ તમારામાં આવે છે તેવા જવાબો સાથે આ કામગીરીનો કોઈ યોગ્ય ઉકેલ આવતો જ નથી, જેના કારણે રાહદારીઓ ખૂબ જ હાલાકી અને મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. જ્યારે બહારગામથી આવતા યાત્રિકો પણ મહુવાની એક ખરાબ ઇમેજ લઈને જતા હોય તેવું પણ લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે. આ બાબતે તંત્ર દ્વારા તાકીદે યોગ્ય પગલાં લેવાય અને આ કામગીરી યુદ્ધના ધોરણે કરી અને આ ગટરના પાણીમાંથી પસાર થતા લોકોને રાહત અપાવે તેવી લોકોની માંગ છે. જ્યારે એવું પણ સાંભળવા મળે છે કે અવારનવાર આ પાણીના કારણે રોજ એક કે બે જણા ગબડી પડે છે, અને તો આ બાબતે સરકારશ્રી ધ્યાન આપશે ખરા? કેટલા દિવસથી પાણી અહીંયા ચાલુ રહે છે? એક મહિનાથી. વધારે કેવી સમસ્યાઓ અત્યારે થઈ રહી છે? ફરવાની સમસ્યાઓ છે. નકરી રોજના લગભગ 3-4 જણા ફેમિલી સાથે પડે. એવડા પાણીમાં તો ટેક્ટર આવે ને? કારણ કે લીલ વળી ગઈ છે. હા બાકી ક્યાંય જતું નથી. અહીંથી અહીંથી આવે ને એ બધું નેસવડ નું જ આવે છે પાણી, એની કોઈ બહાર નિકાલ ની વ્યવસ્થા જ નથી. હાઈવે ઉપર નિકાલ કરી દીધો.